ની અંદર તો સુખ દુઃખ આવે ને જાય, પણ અનંત જુગ નો જે અંધકાર હતો, અનંત જુગ થી જે જાતો નતો, એ રખડીઓ કે છે જે કર્મ મારો હતો એ મારા ગુરુ એ બધું કાપી નાખ્યું. ગુરુ કર્મ કાપે છે, પણ આ બાહ્ય દ્રષ્ટિનો નહીં, આ આંતર દ્રષ્ટિનો રખડીઓ કે છે જે અંધકાર હતો એ બધો મારો કાઢી નાખ્યો, અને મને એ શબ્દ થી કેવું ઓળખ્યું એટલે એમ કે છે ભૂતો જગાડ્યો, કે ઘોર નિદ્રામાં હું ભૂતો થયો અને મને જગાડી દીધો, ભૂતો રે જગાડ્યો મને દેશ દેખાડ્યો. બીજા દેશમાં તો આપણે ઘણા પૈસા હોય તો ફરવા જઈ શકીએ, પણ આ દેશમાં ફરવા જવું એ પૈસા વાળાનું કામ નથી. ત્યાં વગર પૈસા વાળો ફરી શકે, પૈસા વાળો ફરી શકે ને વગર પૈસા વાળો ફરી શકે. એટલે એમ કે છે ભૂતો જગાડ્યો મને આ દેશ દેખાડ્યો, હું બહાર ફાંફા મારતો તો એ દેશની વાત નથી કરતો, રૂખડ્યો એમ કે આ દેશ દેખાડ્યો મને અલખ પુરુષ ઓળખાયો. અલખ કે જેને લખવામાં નથી આવતો, જેને રૂપ નથી, જેની છાયા પડતી નથી, એ દેશ મને દેખાડી દીધો. કે જે દેખાડ્યો તો તમને એમ થાય કે અમને અમારા ગુરુ કાંઈ દેખાડ્યું નહીં, પણ એ તો હાલવાનું તો ભાઈ પોતાને રહે છે. ગુરુ તો હના કરે છે, એ દેશમાં ફરી આવ્યા છે એટલે તું જાણ, તું જરાક વાત કરે એટલે સમજી જાય કે ભાઈ આ દેહમાં ગયો છે કે નથી ગયો, એની ખાતરી ગુરુ જાણે છે. ગુરુ શિષ્ય બે જ જાણી શકે છે, કારણ કે ગુરુ એ અજમાં થશે એટલે શિષ્ય એ અજમાં થે પહોંચ્યો એની ખાતરી પાડે છે. એટલે કે આ દેશ દેખાડ્યો મને મુક્તિનો માર્ગ બતાવ્યો. મુક્તિ એમાં તો એમ કે છે કે મુક્તિ એટલે કાંઈ મુક્ત થઈ જવું, બધામાંથી મુક્ત થવું એને મુક્તિ કહેવામાં આવે છે. ત્યારે આપણે મુક્તિના બદલે પકડીએ છીએ, પકડવાનો નથી મૂકી દેવો એમ કે છે. મને મુક્તિનો માર્ગ બતાવ્યો કે આ બધું મને મારા ગુરુએ મુકાવી દીધું અને સત્યનો માર્ગ સમજાવી દીધો, જમડાને આથી છોડાવી દીધો. જમડાને આથી છોડવું હોય, અહીંથી આપણે હોનગઢ જવું હોય તો હુરકાની હજી મૂકો તો જ હોનગઢ આવે, નકર હુરકામાં રહેવું છે અને હોનગઢે જવું છે બે વસ્તુ બને એમ નથી. એટલે એક વસ્તુ મૂકવી પડે તો બીજી વસ્તુ ઈશ્વરનું ઘર એવું હાંકડું છે કે ન્યાય એક જ વ્યક્તિ જઈ શકે, બીજો ન્યાય એનો ગુરુ હોય તો હારી નથી જઈ શકતા. પણ એમ કે છે કે ના, ગુરુ ઠેઠ સુધી હારીશે પણ સૂક્ષ્મ રૂપે, સૂક્ષ્મ રૂપે જ્યાં જરૂર પડે ત્યાં હારી જ છે. પણ એ આપણને દેખાતો નથી એટલે આપણને એમ થાય છે કે આપણે એકલા રખડીએ છીએ, પણ ગુરુ પડે પડે હાજર જ છે. એટલે રખડીયો તો એમ કે આનું હાટું કેમ વાળું, ये खाल रे पलाऊ आसरी न तनी सोनेरी डंगा ये सदा Thank you.
रुकड़ियो तो एम कह मने आ मार्ग एवं बतावी दीदो तो हूँ एने हाटे आपू हूँ तो आपने हाटे के सेवा करी पर आ सेवा थी रुकड़ियों के पार आवे एवं नहीं एटले एनी पछी उपमा कई न जड़ी के कदाच हूँ मारा शरीर ने सांभळी उखड़ी नाखू અને એની ઉપર હોનેરી રંગ ચડાવીને કદાચ મોજડી કરી
અને મારા ગુરુને પહેરાવું તો હું એના ગણના ઓછી ગણના થાવ. આવી વસ્તુ આપી દઉં છતાં ગણના ઓછી ગણના થાવ. તો અત્યારે સમય પ્રમાણે તો મારું એવું કહેવાનું છે કે એ શબ્દ ન બોલાય કાંઈ નહીં, પણ ગુરુ કહે એટલું પળાય તો એ બરોબર છે. બીજું તમે કાંઈ ન કરો. ગુરુ જે શબ્દ કીધો એ શબ્દનું પળાય જાય તો એ બસ થઈ જાય. તો અત્યારે શબ્દ નથી પળાતો ને આ શબ્દ કેમ બોલાય? આ તો કહેવાય એવું. એટલે એમ કહેશે પછી કે અન્નદાન દેવા મને માણા કદાચ, ભૂમિના દાન દે કદાચ, કંસના ભલે હોનાના મેલ બનાવી બનાવીને દાનમાં આપી દે. અને કાશી ક્ષેત્રમાં જઈને કન્યાના દાન દે તો એ રોકડ્યો કે આ મારા ગુરુના તોલે નો આવે. આ શબ્દને કેટલો રૂપમાં આપ્યો છે ગુરુએ, એ શબ્દ કયો આપ્યો છે. ત્યારે સંતો સાક્ષી પૂરે હો કે ભાઈ ઓહં મુદ્રા સોહં કહાવે, આ તો ઉની મુનિ ધ્યાન લગાવે, પણ પીર પેગંબર સબ દેવા કરતા આજ મુદ્રા કી સેવા, આ મુદ્રાની સેવા બધાએ કરી અને પીર થયા, પેગંબર થયા, સંત થયા, ફકીર થયા, કેવો મોટા વાલિયા થયા, કે રામ થયા, કે 78 રામા અવતાર થયા, 8 કરોડ શંકર થયા. આપણે શંકર શંકર તો બધા કરીએ, પણ એક શંકરની બુંદા કરો પણ 8 કરોડ શંકર થઈ ગયા છે. એમાં કયા શિવને તમારી અંદર સેવન કાયમી કરે છે, એ શિવમાંથી બધા શિવ પ્રગટ થયા છે. એ શિવની સેવા કોઈ કરી જાણે અને એને નમી જાણે, આ તો નમે નહીં ખમે નહીં. કોઈ સંતે કીધું કે રાક્ષસ કોને કેવો છે કે કોઈ થી કોઈનું નમે નહીં અને કોઈ થી કોઈનું ખમે નહીં, એ જ રાક્ષસ. ત્યાં કઈ રાક્ષસ ની ખાણ નથી. તારકે તો આ સંત કોને કેવો, કાંઈક નમણા ને કાંઈક ખમણા, એ સંત. સંતની બીજે કાંઈ ખાણ નથી. તમે જોજો એમ કહેશે ફળ આવે ત્યારે આંબો નીસો લીમી જાય છે. કહેવત છે ખમતા હોય નર ખમે આંબો, ફળ આવે ને નીસો સમય. પણ એક ઝાડને ફળ મળતા એ ઝાડ ઊંસું જાય. તમે જોજો એને ફળ બેસે ત્યારે ઝાડ ઊંસું થાય. ઈયળો એવી જાત છે કે એનું ફળ ઊંસું ભાગે, પણ એનું સેવન કરતા હું દશા થાય એ તમે જાણો. એમ ગુરુએ જે શબ્દ આપ્યો શબ્દ માથે ભાર રાખીને તન મન ધનથી હાશવી રાખો તો રૂખડીયા કેટલી ઉપમા આપીશ કે એટલું એટલું આપી દો તો એ ન આપે. અને રૂખડીઓ એક નહીં, દાદા રામદેવજી સાક્ષી બોલે છે કે લાખ કુંજર કનક ભર્યા, 9 કરોડ 50 તીર્થોમાં ધન, તમે મોટો જગન કરો તોય ન મળે આ ધર્મ નિજાત. આવો મહાન ધર્મ તમારા મારા હાથમાં આવ્યા છે અને આ સંસારની અંદર ક્યાં ભૂલા પડી ગયો. આની અંદર ભૂલા ન પડો. એટલે કીધું જોઈ જોઈને વરીએ જાતું બીબા વિના પડે નહીં ભાચું. આ બીબા વિના ભાત પડે એવી નથી. જો આ બે ગંગામાં એક વાણીમાં કીધું બીબે પાડું બીજી ભાત, એની ઘોડી આમાં બીબે બીજી ભાત કઈ રીતે પડે? એટલે દાદા રામદેવજી એમ કહેશે લાખ કુંજર કનક ભર્યા, લાખો હાથી હોનાની અંબાડી શણગારીને દાનમાં આપી દો, 50 કરોડ ગાયોને હોનાની શિંગડી રૂપાની ખરી નખાવી દો, અને તીર્થોમાં જઈને મોટા જગન કરો ને એ દાન દેવા માણો તો આ નિજાર ધર્મ હારી આવે એવું નથી. દાદા રામદેવજી એના શ્રી મુખે આ વાત કરે છે, એના માચ્યાય ભાઈને આ સમજાવે છે કે 52 કરોડ 50 મોટો જગન કરીને તીર્થોમાં તમે દાન કરશો તોય નહીં મળે ધર્મ નિજા. કે ભણે રામો લખે નામો સુનો આવી ધર્મ નિજા, આવી અમર વસ્તુ તમારા હાથમાં આવી ગઈ, તમે ક્યાં ભૂલા પડી જાઓ સંસારમાં? સંસારની અંદર ભૂલા ક્યાં પડી જાઓ?
કારણ કે આ તો એક ક્ષણિક સુખ છે, ક્ષણિક સુખ ભોગવીને મારે તમારે વીર જવાનું, તો આમાં ભૂલા પડી જાવ અને આપણે કઈ બીજું કરવા આવ્યા છે કે આવું કરવા આવ્યા છે આની અંદર ભૂલા પડવા જેવા છે. તો ભૂલા તો અનેક પુણ્યમાં ભૂલા પડ્યા છે, તો આ પુણ્યમાં હવળા થવાનું એક સાધન માનવ અવતાર છે. ઓલામાં માર્ગ નહોતો જડે એમ, આમાં માર્ગ જડી જાય. ઓલામાં તમે જોજો, માછલી કદાચ માછલી બની હોય તોય માછલીને પકડવા હાટો થઈને બીજી માછલીનો કાંટો ચડાવી દે કાંઠે જરાક માછ, તો ઓલી માછલી એને ખાવા આવે એટલે એ પકડાઈ જાય. તો એમાં તો ભૂલ થઈ જાય, કારણ કે એમાં તો એ મગજ નથી એટલે ભૂલ થઈ જાય. પણ આ માનવ અવતાર મેળવે એમાં કેમ તમારી ભૂલ થાય? તમે હું કામ પકડાવો? કોઈ ઠેકાણે પકડાવો કહો, સ્વતંત્ર દેશ છે મારો ને તમારો. આપણે ભારત માથે કોઈ બીજો દેશ લડાઈ કરતો હોય હામી નથી લડાઈ કરતા એમ, તમારી આ દેશની અંદર 25 પ્રકૃતિ છે હામી લડાઈ કરતી હોય તો આપણે લડાઈ કરો. સદગુરુએ એવું સાધન આપ્યું છે લડાઈ કરવા માટે.